जय स्वामीनारायण। आज आप SYBSM 4 मुख्य गुजराती पेपर 9 अंगत काव्य संग्रह अंदर ढोलिया काव्य शब्द विषय समझी तेमा कविए रावजी पटेले पोताना विचारों ने पोतानी यादों ने अही रजू करेली छे। ढोलियो काव्य संग्रह छे ए आखू कटाव छंद में रचायेलू छे। परंपरित लयनी एटले के ढोलियोए नामनी प्रस्तुत रचना में बे वस्तु आपणुं ध्यान आकर्षित करे छे। एक प्रणय झंखना अने बीजू छे रतिनी वांछना अथवा काम वासनानी अतृप्ति झंखना छे। समग्र निरूपण ताजगी भरिया छे। तेमा ढोलियो ए दाम्पत्य जीवननुं प्रतीक छे। ढोलियो रचनामां પણ કવિ રાવજી પટેલ પ્રતીકો અને કલ્પનાઓ વડે પોતાના નાજુક સંવેદનોને અસરકારક અભિવ્યક્ત કરે છે, કેમ કે જે તેમને ક્ષય રોગ થયેલો છે, જે જીવલેણ રોગ છે, તેને કારણ તેઓએ આ રચના કરેલી છે। અહીં જે આપણને કાવ્ય મળે છે તે આખું પ્રકૃતિમય કૃતિમાંથી, એટલે કે જે અગાઉ આપણે બે કૃતિઓ જોઈ તે પ્રકૃતિ લગતી હતી, જે કુદરતને ખોળે હતી, જે ખેતરોને શેડે હતી, તેના દ્વારા પણ કવિએ પોતાના ભાવોને અહીં પ્રસ્તુત કર્યા હતા। કવિ રાવજી પટેલ પોતાના અંગત જીવન અંગે પ્રતીકાત્મક રીતે ઇશારા કર્યા છે, ખાસ તો ક્ષયનો રોગને કારણે કામ વાસનાની અતૃપ્તિ ઝંખના તરફ અહીં સંકેત કરેલા છે। ક્ષય રોગને કારણે કામ વાસનાની અતૃપ્તિને ઝંખના તરફ અહીં સંકેત કરેલા છે, જે આપણને અહીં કાવ્યની અંદર જોઈએ। આપણે અમે અજાણ્યા ક્યાં લગરે શું કહો તમારા ઘરમાં, કહો તમારા ઘરમાંથી વળી તંબો તમાકુ પણ ઉઠીને ક્યારે લેશું, દખણાદી પડ્યો પડ્યો હું જતા આવતા ઘરના માણસ ભાડું, બોલ તમારા સુણી માહિયાથી પાપણ વાસી, અમો ખોલીએ દુવા આડું જોચું જોતો બેજ મનખે, લહલ ડોલીએ જતો ડાયરો કોણ કસુંબા ઘોડે, ઘૂટે કોણ ઘેનના ફૂલ હથેળી માદક લહેરી સી રવદ્રવતે, દિન થઈ ગયો સૂલ હમણાં અહીં આવશે પહોર, રાતના ઘોડા ગૌરી સાગ ડોલીએ પાંખ ફૂટશે, કમાડ પર ચોટેલી ચકલી સમણું થઈ ઘરમાં ફફડશે, અમે ઘડીવાર તો ગંધ ઊંઘીની આલ્યો આલ્યો સ્વસ્થ મારો ઓઢું જંબું, અંધકારથી પડખાઓ આ વેગ હવે તો બાંધો ઢોલીએ ઢોલીએ। અહીં જે ચાર પંક્તિ આપણે જોઈએ તો અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં, કહો તમારા ઘરમાંથી વળી તબો તબાકુ તમાકુ પણ ઉડીને ક્યારે લેશું। અહીં જે પંક્તિ આપેલી છે એ કવિની એકલતાના ભાવ તથા પરાયણા, એટલે કે કોઈ એમની બાજુમાં ન જોતા કોઈ બીજા વ્યક્તિ છે તેઓ તેના મનમાં એને ભાવ થાય છે, એટલે કે કવિને યુવાન વયમાં જે ક્ષય રોગથી ઘેરી લીધા છે તેના લીધે તેઓ ડાયાબિટીસ નામનો અસાધ્ય રોગ પણ તેમને લાગુ પડ્યો હોય છે। આ બંને રોગના કામવાસનાથી બાર ગાંવ દૂર રહેવાનું ડૉક્ટરે સૂચવેલું છે, એટલે કે એમનાથી બધાને દૂર રાખે છે, પરંતુ યુવાન વયમાં રતિના આવેગો પ્રચંડ રૂપે તેમનામાં આક્રમણ કરે છે, પરંતુ શારીરિક અશક્તિને કારણે એ આવેગોને તેઓ સંતોષી શકતા નથી। ત્યાર પછી જોઈએ તો દખણાદી પરસાણ ઢોલિયો ઢોળ્યો ક્યાંયનો નો પડ્યો પડ્યો હું જતા આવતા ઘરના માણસ ભાડું, બોલ તમારા સુણી માહિયાથી પાપણવાસી અમો ખોલીએ દ્વાર આડું, એટલે કે જે દક્ષિણ દિશાની ઓસરીમાં કાવ્ય નાયકે ઢોલિયો ઢાળેલો છે, દિવસના ભાગમાં નાયક એકલો પડ્યો આરામ કરે છે, નાયિકાની વાણી તેમને સંભળાય છે પરંતુ નાયિકા સદેહ દેખાતી નથી, ભાવનાશીલ નાયકને એમના પોતાની ઉપેક્ષા થતી હોય એવું લાગણી થાય છે, એટલે કે એમની આજુબાજુમાં કોઈ આવતું ન હોય અને બીજા બધા પોતપોતાના કામ કરતા હોય છે પણ
અહીં નાયક છે એ એકલા પોતે અટુલા બેઠેલા હોય છે અને આવતા જતા બધીને જોતા રહે છે અને જોયા કરતા હોય છે. જોઉં જોઉં તો બે જ મનખે લહલહ ડોલે જતો ડાયરો, કોણ કસુંબા ઘોડે ફૂટે કોણ ઘેનના ફૂલ, હથેડી માદક લહેરેસી રવ રવતી દિન થઈ ગયો સૂલ. આ પંક્તિની અંદર કોણ કસુંબા ઘોડે એ યુવાન સભર નારી દેહના નશા તરફ સંકેત કરે છે. અફીણનો જે કસુંબીનો નશા પ્રેરક હોય છે એ જ રીતે અહીં યુવાન નારી દેહનો નશો નાયક અનુભવે છે. દિન થઈ ગયો સૂલ એ શબ્દ દ્વારા સાંજ પડી જવાની તૈયારી સૂચવે છે. એ દ્વારા રાત પડશે ત્યારે નાયિકા સાથે એકાંત મિલન થશે એ તરફ એ સંકેત કરે છે. એટલે કે આખો દિવસ ન આવતા બાજુમાં ફરી રાત્રે તે આવશે એવી એમને યાદ આવે છે, અથવા તેમને એકલતાની જે મુલાકાત થાય છે તેની એ સંકેત અહીં કરે છે. હમણાં હળી આવશે પહોર, રાતના ઘોડા ગૌરી સાંગ ઢોલીએ પાંખ ફૂટશે, કામ પણ ચોટેલી ચકલી સમણું થઈ ઘરમાં ફફડશે. હમણાં રાત પડી જશે, રાતના ઘોડા દોડતા આવશે અને સાગના ઢોલીએ એટલે કે જે લાકડાનો જે પલંગ બનાવેલો છે એટલે કે સાગના જે લાકડાથી બનેલો ઢોલિયો છે તેની પાંખ ફૂટશે એવો અહીં કવિ કહે છે. અહીં રતિસૂચક અથવા કે કામવાસનો સંકેત કવિ કાવ્ય પંક્તિઓ દ્વારા આપણને સમજાવે છે. રાતના ઘોડા એનું ઘોડાનું એનું દ્રષ્ટાંત છે. ચકલીના ફળફડા દ્વારા કામવાસનાથી ચંચળતી સણોનું સૂચન કરે છે. અહીં કાવ્ય રચના આરંભકાળથી જ રચાય છે. તે વખતે રાવજી પટેલને થયેલા ક્ષય રોગને કે ડાયાબિટીસથી પરખાયો ન હતો. જુઓ પણ પરસાળ ઘૂસતો ચાંદો, અમને ઘડી ભરતો ગંધ ઊંઘની આલો આલો શ્વાસ તમારો ઓઢું ઝંપુ, અંધકારથી પડ ખાઓ આ વેગ, હવે તો બાંધો ઢોલીએ ઢળીએ ઢોલીએ. ઉપરની પંક્તિઓમાં પરસાળ ઘૂસતો ચાંદો તથા શ્વાસ ઓઢવાની જે વાત છે તેમાં અહીં રજૂ થાય છે. જે તેમણે પોતાની પત્ની સાથેની વાત મુલાકાત છે એ અહીં કવિ ઝંખે છે તેની એ વાત કરે છે, પણ બીમારીના કારણે તે થઈ શકતું ન હતું. જે અહીં ઉલ્લેખ પણ રતિ સંવેદનાઓની તાકાત બળવાન સૂચવે છે. કવિ પોતાના કેટલાક કાવ્યોમાં અંગત જીવનની વાત પડછાયા રૂપે અથવા તો પાર્શ્વરૂપે કહેવાય ટેવાયેલા છે. એટલું જ નહીં પણ તેમની કવિતામાં આવા જેન્સી તત્વો અને આદિમ આવેગો સાહજિક રીતે રજૂ થયા છે. અહીં તેમાંથી આશરે 12 કે 13 કાવ્યોમાં કવિએ અંગત તેમના જીવનનો સંકેત અહીં આપણે રજૂ કરેલો છે. અહીં જે આપણે કાવ્ય આપેલું છે તેની અંદર અંધકાર, ઘોડો, બળદ, સૂરજ, ઘાસ, ખીલેલા ફૂલવાળા વૃક્ષો, રાત્રે પ્રકાશ તો ચંદ્ર વગેરે પ્રતીકો અહીં તરીકે અહીં ઉપયોગમાં લીધેલા છે કવિએ. જે કાવ્ય આપણે જોઈએ છે તે તેમના બીમારીના કારણે પોતે એકલતા અનુભવે છે, પોતાના જીવનમાં શું ખૂટે છે તેમની એ અહીં રજૂઆત કરે છે. કવિ પોતાના જીવનની અંદર જે ઉમંગો છે, જે કામવાસના છે તે બધી અતૃપ્ત રહેલી છે, કેમકે તેમને સય છે એ 25 વર્ષની ઉંમર એટલે કે નાની ઉંમરમાં તેમને થયેલો છે ત્યારે તેઓ જે યુવાનીમાં હતા, એટલા માટે થઈને તેઓએ આ જે કાવ્ય રચેલું છે. જે ઢોલિયો છે એ આપણે અહીં સમજ્યું.